નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દર્શન પાનસોરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલ જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું ધોરણ બાર કોમર્સ વિષય બી એ પાઠ નંબર સાત જેનો લેક્ચર નંબર છ જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે ગયા લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર પાંચની અંદર આપણે અંકુશનો મહત્ત્વ જે અધૂરો હતા પાંચ મુદ્દા એ પૂરા કર્યા હતા અને ત્યારબાદ આયોજન અને અંકુશ વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ વિશેના એ પ્રાસ્તાવિક જે ચર્ચા હતી જેના વિશેની માહિતી આપણે મેળવેલી હતી આજના આ લેક્ચરની અંદર આયોજન અને અંકુશ વચ્ચેનો જે સંબંધ છે એ આપણે પાઠ શરૂ થયો ત્યારથી જોતા આવીએ છીએ પણ એ સંબંધ દ્વારા જે પ્રશ્ન તમને આપેલા છે એ પ્રશ્ન વિશેની ચર્ચા કે જેનાથી આયોજન અને અંકુશ વચ્ચેનો જે સંબંધ છે

બે બાજુઓ છે વિધાન સમજાવો તો બે માર્ક અથવા ત્રણ માર્ક ની અંદર આ પ્રશ્ન તમને પૂછાય આયોજન અને અંકોશ એક જ સિક્કાની બે બાજુઓ છે વિધાન સમજાવો આ પાઠમાંથી આ વિધાન પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે એટલે એને તમે મોસ્ટ એમ્પી પ્રશ્ન તરીકે ટીક માર્ક કરી લેજો તો આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ સમાન છે વિધાન સમજાવું આવો પ્રશ્ન જ્યારે તમને પૂછાય તો ત્યારે આયોજન અને અંકુશ વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધની ચર્ચા એ કરવાની છે તો પહેલું તમને કીધું છે પ્રશ્ન આપેલો જ છે કે આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે આવું તમને ચોપડીની અંદર એટલે કે પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલું છે હવે અહીંયા જવાબ આપેલો છે કે આયોજન અને અને અંકોશ એ સંચાલનના ખૂબ જ પરસ્પર પરસ્પર એટલે એકબીજા ઉપર આધારિત કાર્ય છે આપને ખબર છે કે ધંધાકીય એકમની અંદર હેતુ છે એને પાર પાડવા માટે આયોજન કરવામાં આવે અથવા આયોજન દ્વારા ધંધાકીય એકમના હેતુઓ નક્કી કરવામાં આવે એ હેતુઓ નક્કી થાય એટલે હેતુઓને પાર પાડવા માટે ધંધાકીય એકમમાં માં વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે એ અનુસાર એકમની એકમ કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવે અને કર્મચારીઓની વ્યવસ્થા થાય એ મુજબ સંકલન દરેક કાર્યો વચ્ચે સંકલન અથવા દોરવણી એટલે કે માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવે અને ત્યારબાદ એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે ચાલે અને આયોજન મુજબ કાર્ય થાય એ જોવા માટે થઈ નિયંત્રણ રાખવા માટે થઈ અને અંકુશની રચના કરવામાં આવે તો આયોજન મુજબ દરેક કાર્યને હોય તો ત્યારે અંકુશ એ ખૂબ જ જરૂરી પરિબળ છે એમ અંકુશ એ આયોજન મુજબ જ કાર્યરત હોય છે એટલે આયોજન અને અંકુશ એવું કીધું છે કે ખૂબ જ મહત્વના અને પરસ્પર એટલે કે એકબીજા ઉપર આધારિત કાર્ય છે કોણ કોણ આયોજન અને અંકુશ ખૂબ જ મહત્વના કોના ખૂબ જ મહત્વના તો કે સંચાલનના અથવા સંચાલન પ્રક્રિયાના ખૂબ જ મહત્વના અને પરસ્પર એટલે કે એકબીજા ઉપર આધારિત કાર્ય છે આગળ કીધું છે કે આયોજનની સફળતાનો આધાર એ કોના ઉપર રહેલો છે અંકુશ ઉપર આ તમને એક માર્કમાં એમસીક્યુ ની અંદર પણ પૂછાઈ શકે આયોજનની સફળતાનો આધાર કોના ઉપર રહેલો છે અંકુશો પર શા માટે ધંધાકીય એકમમાં આયોજન થઈ જાય એ પ્રમાણે વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ જાય કર્મચારીઓની વ્યવસ્થા થઈ જાય કર્મચારી આયોજન અનુસાર બધું જ કામ પણ કરવા લાગે પણ કર્મચારીઓ કાર્ય કરે છે એના ઉપર નિયંત્રણ રાખનાર અંકુશનો જો અભાવ હોય એટલે કે ધંધાકીય એકમમાં અંકુશ ન હોય નિયંત્રણ ન હોય તો આયોજન મુજબ યોગ્ય કાર્ય થઈ શકતા નથી એટલે જો આયોજનને સફળ બનાવવું હોય આયોજનને કાર્યરત રાખવું હોય એને ચોક્કસપણે પાર પાડવું હોય તો એને સફળ બનાવવા માટે અંકુશ છે જરૂરી છે અંકુશ વિના આયોજનને સફળ બનાવી શકાતું નથી એટલે આયોજનની સફળતાનો આધાર એ અંકુશ ઉપર રહેલો છે આગળ એવું કીધું છે અંકુશ દ્વારા પ્રવૃત્તિઓની અંદર એટલે કે આયોજન દરમિયાન આયોજન થયા પછી આયોજન અનુસાર તમે જે કામ કરો છો એ કામના આધારે જે પ્રવૃ જે પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિની અંદર રહી ગયેલા જે કોઈ પણ વિચલન છે જે કોઈ પણ ભૂલ છે ખામી છે એને શોધી અને સુધારા લક્ષી પગલા લેવામાં આવે અને લઈ અને એ ભૂલ ન થાય એવી રીતે આગળ વધી શકાય છે એટલે કે યોગ્ય દિશામાં લઈ જવાય છે એટલે કે હેતુને પાર પાડવા માટે યોગ્ય રીતે કાર્યરત થવાય છે હેતુ એ આયોજનમાં નક્કી થાય આયોજનમાં નક્કી થયેલા હેતુ પ્રમાણે એવું કીધું છે કે કાર્ય થતું હોય અને એમાં કોઈ પણ ભૂલ દેખાય કોઈ પણ વિચલન દેખાય કોઈ પણ ખામી કે કે સમસ્યા જણાય ત્યારે અંકુશ એ ભૂલને ભૂલને સુધારે સુધારી અને બધું જ કાર્ય હેતુ અનુસાર થાય એ પ્રમાણે ચલાવવાનું કામ એ અંકુશ કરે છે એટલે કે અંકુશ દ્વારા પ્રવૃત્તિની અંદર રહેલા જે કોઈ પણ વિચલન છે જે કોઈ પણ ભૂલ છે ખામી છે એને શોધવામાં આવે અને સુધારા લક્ષી પગલા લેવામાં આવે આ સુધારા લક્ષી પગલા લઈ અને એને યોગ્ય દિશામાં લઈ જવાય છે યોગ્ય દિશાની અંદર એ કાર્ય કરાવી શકાય છે એટલે કે ભૂલ વગર એ કાર્યને પાર પાડી શકાય છે જ્યારે બીજી બાજુ અંકુશ કાર્યનું અસ્તિત્વ એ આયોજન વગર શક્ય નથી આપણે ગયા જ અંદર જોયું આયોજન અને અંકુશ વચ્ચેના સંબંધની જે પ્રસ્તાવના હતી એમાં કીધું હતું કે આયોજન હોય તો એ આયોજનના આધારે જ અંકુશ કાર્યરત હોય જ્યાં અંકુશ હશે ત્યાં આયોજન હશે આયોજન નથી ત્યાં અંકુશ છે જ નહીં અહીં એવું જ છે તો બીજી બાજુ અંકુશ કાર્યનું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી એટલે કે જો આયોજન જ ન હોય તો અંકુશ છે જ નહીં કોઈ આયોજન નથી તો ધંધાનો કોઈ હેતુ નથી ધંધાનો કોઈ હેતુ નથી તો નિયંત્રણ રાખવાની જરૂર નથી નિયંત્રણ રાખવું એ જ અંકુશ ધંધાકીય એકમમાં આયોજન ન હોય તો હેતુ હશે નહીં જ ન હોય તો નિયંત્રણ નિયંત્રણ રાખવાની રાખવાની જરૂરિયાત જરૂરિયાત રહેતી નથી એટલે ન તો અસ્તિત્વ હોવાનું જ નથી એટલે કીધું છે કે અંકુશ કાર્યનું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી કારણ કે અંકુશના કાર્યમાં આયોજનના લક્ષ્યાંકો લક્ષ્યાંકોને બીજું આગળ આપણે કીધેલું છે લક્ષ્યાંકો લક્ષ્ય હેતુ ધ્યેય આ બધું એક જ કહેવાય તો અંકુશના કાર્યમાં આયોજનના લક્ષ્યાંકો અથવા હેતુ અથવા ધ્યેય સિદ્ધ થયા છે કે નહીં આયોજનના હેતુઓ પાર પડ્યા છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે છે એટલે જો આયોજન ન કર્યું હોય તો અંકુશ કાર્યની કોઈ જરૂરિયાત બધી જ પ્રક્રિયા આયોજન મુજબ થાય છે કે કેમ તે જોવું અને જો વિચલનો જણાય જો ભૂલ જણાય ત્રુટી જણાય ખામી જણાય તો એનો અંકુશ ના કાર્યમાં આયોજનના જે લક્ષ્યાંકો છે હેતુ છે અથવા ધ્યેય છે એ સિદ્ધ થયા છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે છે એટલે જો આયોજન ન કર્યું હોય તો અંકુશ કાર્યની જરૂર રહેતી નથી આયો આનો મતલબ એવો થયો કે આયોજન હોય તો અંકુશ છે આયોજન જ નથી તો અંકુશ હોવાનું નથી માટે આ મુદ્દાઓ ઉપરથી કહી શકાય કે પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ટુ સાઈડ ઓફ ધ સેમ કોઈન એટલે કે આયોજન અને અંકુશ એ એક જ સેમ કોઈન એટલે કે એક જ સિક્કાની બે બાજુઓ સમાન છે

અંકુશ કરે છે એટલે એની સફળતાનો આધાર અંકુશ ઉપર છે અંકુશ દ્વારા પ્રવૃત્તિઓમાં રહેલા વિચલનોને શોધી સુધારાલક્ષી પગલા દ્વારા એને યોગ્ય દિશામાં લઈ જવાય છે જ્યારે બીજી બાજુ અંકુશ કાર્યનું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી એટલે કે આયોજન હોય તો અંકુશ છે જો આયોજન નથી તો અંકુશ છે નહીં કારણ કે અંકુશના કાર્યમાં અંકુશનું કાર્ય કાર્ય શું તો કે આયોજન મુજબ કે નહીં એ જોવાનું કાર્ય અંકુશનું છે એટલે કે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થયા છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે એટલે જો આયોજન ન કર્યું હોય તો અંકુશ કાર્યની જરૂર રહેતી નથી માટે આ મુદ્દાઓ ઉપરથી કહી શકાય પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ટુ કોઈન એટલે કે આયોજન અને અંકુશ એ એક જ સિક્કાની બે બાજુઓ સમાન છે તો આ પહેલું વિધાન છે ત્યાર પછીનો આયોજન અને અંકુશ માટેનો બીજો મુદ્દો આપેલો છે પરિવર્તનો સામે રક્ષણ તો અહીંયા તમને એવો પ્રશ્ન પૂછાય આયોજન અને અંકુશ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે કેવી રીતે આ પણ બે માર્ક પૂછાય કેટલા માર્કમાં આવશે બે માર્કમાં આયોજન અને અંકુશ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે કેવી રીતે તો બીજો મુદ્દો છે આપણો પરિવર્તનો સામે રક્ષણ એમાં કીધું છે આયોજનમાં જે કાર્યો ઘડવામાં આવે છે એટલે કે જે કાર્ય નક્કી કરવામાં આવે છે અથવા જે હેતુઓ નક્કી કરવામાં આવે છે એનો અમલ આંતરિક અને બાહ્ય પરિબળો ઉપર આધારિત હોય આંતરિક પરિબળો ઉપર ધંધાકીય એકમો કાબુ રાખી શકે જ્યારે બાહ્ય પરિબળો કાબુ રાખી શકાય નહીં એટલે કે અંકુશ રાખી શકાતો નથી આંતરિક પરિબળો અંકુશ રાખી શકાય છે છે અહીંયા કીધું આંતરિક પરિબળોને નિયંત્રણમાં લઈ શકાય છે એને અંકુશમાં લઈ શકાય છે જ્યારે બાહ્ય પરિબળો જેવા કે સરકારની નીતિ એ ગમે ત્યારે પરિવર્તિત થાય સરકાર બદલે તો પણ નીતિ પરિવર્તિત થાય જેમ કે સરકારી નીતિમાં એવું સમજીએ તો આપણે પહેલી સરકારી નીતિમાં પરિવર્તન આવી ધ્યાનમાં લઈએ તો નોટબંધી જીએસટી આ બંને એવી ઘટનાઓ છે કે જે સરકારી નીતિમાં પરિવર્તન થયું એના કારણે ધંધા ઉપર અસર થાય આમાં તમે કોઈ અંકુશ રાખી શકવાના નથી તમારું કોઈ નિયંત્રણ અસર કરશે નહીં બીજું છે હરીફાઈ તમારો ધંધો જે વિસ્તારમાં જે બજારમાં કાર્યરત હોય ત્યાં કોઈ નવી પેઢી આવે બજારમાં એટલે એની સાથે તમારી હરીફાઈ થાય તો એના ઉપર તમારો કોઈ અંકુશ ન હોય તમે તમારી પરિસ્થિતિમાં આંતરિક પરિસ્થિતિમાં પરિવર્તન કરી શકો જેમ કે એક કિલો એક કિલો ઘીનો ભાવ એમને ત્યાં છસો રૂપિયા હોય તમે એ પાંચસો ને એસી માં વેચી શકો આ અંકુશ રાખી શકો પણ એ બીજાના ધંધા ઉપર તમે અંકુશ રાખી શકવાના નથી એટલે બાહ્ય પરિબળ છે બીજો કીધું છે તેજી આવે અથવા મંદી આવે કાચા માલની અછત સર્જાય તો કાચા માલનું જ્યારે ઉત્પાદન થાય ત્યારે તમને મળે ઉત્પાદન જ ન થાય તો તમને મળવાનું જ નથી એટલે બાહ્ય પરિસ્થિતિ છે લોકોની અભિરુચિ ધારો કે શરૂઆતના સમયમાં આપણે ત્યાં સુતરાઉ કાપડ જ વેચાતું હતું તો સુતરાઉ કાપડ ની સામે બજારમાં જ્યારે જીન્સનું કાપડ આવે એટલે આપને ખબર જ છે કે સુતરાઉ કાપડની માંગ ઘટશે શું કામ લોકો

એટલે લોકોની અભિરુચિ બદલાઈ ગઈ એવું કહેવાય ને અભિરુચિ બદલાઈ જાય એટલે આપણા ધંધાની જે પરિસ્થિતિ હતી એમાં ઘણું બધું પરિવર્તન આવે એ અસ્તવ્યસ્ત બની જાય ફેશનમાં પરિવર્તન આવે આ ફેશન અત્યારે ફેશન એવું પાડો લીધો છે આપને ખબર છે તો ફેશનમાં પરિવર્તન વગેરે માટે અંકુશ જરૂરી બને એને નિયંત્રણમાં રાખવા માટે અંકુશ તમે નિયંત્રણ બાહ્ય પરિબળો ઉપર નહીં કરી શકો તમે નિયંત્રણ તમારા ધંધાનું કરી શકો છો તમારી ધંધાની પરિસ્થિતિનું નિયંત્રણ કરી શકો છો આ કોઈ પરિબળો ઉપર તમારાથી નિયંત્રણ થવાનું નથી માત્ર ને માત્ર તમે નિયંત્રણ એ તમારા ધંધાની પરિસ્થિતિ બદલવામાં કરશો કદાચ તમે એક જો સાંભળેલો હશે કે એક વખત એક દુકાનની સામે નાની એવી દુકાન એની સામે એક મોલ બન્યો એ મોલની અંદર બાર બોર્ડ મેળવ્યું કે એક કિલો ઘી છસો રૂપિયાનો કિલો તો હાણા દુકાનવાળા એ બીજા દિવસે બોર્ડ માર્યું નવું એક કિલો ઘી ચારસો રૂપિયા કિલો આને બદલાવીને બોર્ડ માર્યું એક કિલો ઘી ત્રણસો રૂપિયામાં આને બોર્ડ માર્યું એક કિલો ઘી બસો ને પચાસમાં આને માર્યું બોર્ડ એકસો પચાસ આને માર્યું પચાસ રૂપિયા આને માર્યું બોર્ડ પચાસ રૂપિયામાં તો આને માર્યું બોર્ડ પચાસ રૂપિયા

ઓલો ભાઈ કે ભલે ટકી શકું તો તો હું કે આની પાછળનું કારણ જાણવું હોય ને પાંચ લાખ રૂપિયા તમારે ભરવા પડે તો તમને કે કારણોસર હું આવું કરું છું તો ઓલાના મોલના માલિકને ખબર હતી કે ભાઈ એટલી બધી આવક છે પાંચ લાખ રૂપિયામાં હું ફરક પડે અને પાંચ લાખ રૂપિયા ભરી દીધા પછી પૂછ્યું દુકાનવાળાને કે ભાઈ આટલું બધું કે મારી પાંચ પેટી ખાઈ તોય ખૂટે નહીં એટલા રૂપિયા હતા અને હવે તો કે તમે આ પાંચ લાખ રૂપિયા આપ્યા એટલે હવે છઠ્ઠી પેઢી હાલશે કઈ રીતે કે હું ક્યાં ઘી વેચું છું હું તો ખાલી બોર્ડ મારું છું તમારો ભાવ તોડી નાખો તો આ હરીફાઈ છે હરીફાઈમાં વાળો વ્યક્તિ શું કરે છે એને દરેક પગલાંનું નિયંત્રણ એ અંકુશ રાખશે એટલે અંકુશ એ બાહ્ય પર એ બળો ઉપર નિયંત્રણ નથી રાખી શકતું પણ ધંધાની પરિસ્થિતિ ઉપર નિયંત્રણ રાખી શકે છે એટલે એવું કીધું છે કે લોકોની ફેશનમાં પરિવર્તન આવે વગેરે માટે અંકુશ એ જરૂરી બને છે અંકુશ એ મહત્વનો છે બાહ્ય પરિબળોને સમજી એ અનુસાર સુધારા લક્ષી પગલા લઈએ કોણ તો કે અંકુશ અને આયોજન અનુસાર કાર્ય થાય એ જોવાનું કાર્ય અંકુશનું છે આ કાર્ય કેટલી વખત આવી ગયું છે યાદ રાખવું કે આયો અંકુશનું કાર્ય શું તો કે આયોજન અનુસાર કામ થાય કે નહીં જોવાનું કામ એ અંકુશનું છે આટલું યાદ રાખવાનું હવે આયોજન શું કરશે તો કે બાહ્ય પરિબળન જોવે સમજે ઈ કોના આધારે સમજી શકે તો કે અંકુશના આધારે અને એ અનુસાર સુધારા લક્ષી પગલા લે અને આયોજનમાં ફેરફાર કરવામાં ફેરફાર કર્યા પછી જે નવું આયોજન બનશે એ અનુસાર પાછું કોણ કામ કરશે અંકુશ આમ આયોજન અને અંકુશ એ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે આ પ્રશ્ન પણ તમને બે માર્કમાં પૂછાય તો આટલા મુદ્દા લખવાના કે આયોજનમાં જે કાર્યો ઘડવામાં આવે છે એનો અમલ આંતરિક અને બાહ્ય પરિબળો ઉપર આધારિત હોય આંતરિક પરિબળોને નિયંત્રણમાં લઈ શકાય છે જ્યારે બાહ્ય પરિબળો જેવા કે સરકારની નીતિ હરીફાઈ તેજી મંદી કાચા માલની અછત લોકોની અભિરુચિ ફેશનમાં પરિવર્તન વગેરે માટે અંકુશ જરૂરી બને છે બાહ્ય પરિબળોને અંકુશ સમજે સમજી અને એ અનુસાર સુધારાલક્ષી પગલાં લે સુધારા લક્ષી પગલા લઈ અને આયોજનમાં ફેરફાર કરે એ પર પ્રશ્ન તો આ બે મુદ્દા અત્યારે થયા આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે વિધાન સમજાવો અને બીજો છે આયોજન અને અંકુશ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે કેવી રીતે તો એ પણ બે માર્કમાં પૂછાય ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે એનો એ પ્રશ્ન લખી નાખું અંકુશ માટે આયોજન એ પૂર્વ શરત છે વિધાન સમજાવું આ વિધાન પણ બે માર્કમાં પૂછાય અંકુશ માટે આયોજન એ પૂર્વશરત છે વિધાન સમજાવું બે માર્ક પૂર્વ શરત એટલે અંકુશ માટે આયોજન જરૂરી છે એટલે કે આયોજન હોય તો અંકુશ છે અંકુશ એમના એકલો હશે નહીં આયોજન નથી તો અંકુશ નથી એટલે અંકુશ હોય તો એના માટે આયોજન હોય જ આયોજન હોય તો જ અંકુશ શક્ય છે એટલે કીધું જે અંકુશ માટે આયોજન પૂર્વશરત છે એટલે કે અંકુશ માટે આયોજન જરૂરી છે ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા ધંધાકીય એકમના ધ્યેયને પૂરા પાડવા માટે યોજનાઓ ઘડવાનું કામ જુદા જુદા યોજનાઓ નક્કી કરવાનું કામ એ આયોજન કરે છે યોજનાઓ મુજબ પ્રવૃત્તિ થાય છે કે નહીં જોવાનું કાર્ય અંકુશ દ્વારા થાય છે આ બંને મુદ્દા એક અંકુશના કાર્યમાં આયોજનના ધોરણો સાથે કામગીરીના પરિણામોને સરખાવવામાં આવે છે અને વિચલનો જણાય એટલે સુધારા લક્ષી પગલા લેવામાં કે સુધારાત્મક પગલા લેવામાં આવે છે આમ માટે આયોજન એ છે ઉદાહરણ દ્વારા સમજીએ કે તમારી ધંધાકીય એકમમાં પેન તૈયાર થતી હોય પેનની ગુણવત્તા નક્કી હોય પેનનો દેખાવ છે લુક છે આકર્ષણ છે એ પણ નક્કી હોય અને કેટલી કિંમતે તૈયાર થશે એ પણ નક્કી હોય આ આયોજન થયું છે હવે આયોજન અનુસાર કાર્ય થયું અને પેન નું ઉત્પાદન થયું હવે ઉત્પાદિત થયેલી પેન અને આયોજનમાં નક્કી થયું આ બંનેને સરખાવવામાં આવે આયોજનમાં સરખા આયોજન પ્રમાણે ઉત્પાદનને સરખાવવામાં આવે ઉત્પાદનમાં કોઈ પણ જાતની ખામી જણાય કોઈ પણ જાતનું વિચલન જણાય તો એનું અવલોકન કરવામાં આવે એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને પછી તપાસ કરી અને જે કોઈ પણ ભૂલ છે એ ભૂલ પ્રત્યે સુધારાલક્ષી પગલાઓ લેવામાં આવે અને સુધારા લક્ષી પગલા લઈ જે ઉત્પાદન છે અંકુશના કાર્યમાં આયોજનના ધોરણો એટલે કે આયોજનમાં જે નક્કી કરવામાં આવ્યું છે એની સાથે કામગીરીના પરિણામો એટલે કે જે ઉત્પાદન થયું છે ઉત્પાદન એ બંનેને સરખાવવામાં આવે છે અને બંનેને સરખાવતા જે વિચલનો જણાય જે ભૂલ જણાય ખામી જણાય એના પ્રત્યે સુધારાત્મક કે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે આમ અંકુશના કાર્ય માટે આયોજન એ પૂર્વ શરત છે એટલે કે અંકુશ જે કાર્ય કરે છે એ કાર્ય આયોજન અનુસાર કાર્ય કરે છે એટલે એવું કીધું છે કે અંકુશ માટે આયોજન એ પૂર્વ શરત છે આ પ્રશ્ન બે માર્કમાં પૂછાય અંકુશ માટે આયોજન પૂર્વ શરત છે ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા માટે યોજનાઓ ઘડવાનું કાર્ય આયોજન કરે છે યોજના મુજબ પ્રવૃત્તિઓ થાય છે કે નહીં એટલે કે આયોજન મુજબ પ્રવૃત્તિ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય અંકુશ દ્વારા થાય અંકુશના કાર્યમાં આયોજનના ધોરણો સાથે કામગીરીના પરિણામોને સરખાવવામાં આવે એટલે કે આયોજન અને ઉત્પાદન એને સરખાવવામાં આવે અને પછી વિચલનો ત્યારે સુધારાત્મક કે પગલા લેવામાં આવે આમ અંકુશના કાર્ય માટે આયોજન એ પૂર્વ શરત છે ત્યાર પછીનો ચોથો મુદ્દો આપેલો છે આયોજન એ અંકુશનો જન્મદાતા છે પ્રશ્ન પૂછાય આયોજન અંદર આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે આયોજન એ અંકુશ નો જન્મદાતા છે એકદમ ઈઝી છે એમાં કીધું કે આયોજનને કારણે જ અંકુશના કાર્યનો જન્મ થાય એટલે કે આયોજન હોય તો જ હોય હોય આયોજન ન તો અંકુશ હોવાનું નથી આયોજનમાં નક્કી થયેલી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવાનો હોય એટલે કે આયોજન મુજબ કામ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય અંકુશનું છે એટલે કે આયોજનમાં નક્કી થયેલી પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવાનો હોય છે તેથી આયોજન વગર

કે આયોજનના કારણે જ અંકુશના કાર્યનો જન્મ થાય આયોજનમાં નક્કી થયેલી પ્રવૃત્તિ ઉપર જ જ જ અંકુશ અંકુશ રાખવાનો હોય 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 આયોજન આયોજન તો 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 ન અંકુશની જરૂર જરૂર નથી નથી માટે નક્કી થયેલી પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવાનો આયોજન જ નથી તો પ્રવૃત્તિ જ નથી પ્રવૃત્તિ જ નથી તો અંકુશની જરૂર જ નથી તેથી આયોજન વગર અંકુશનું કાર્ય અસ્તિત્વમાં આવી શકે નહીં આ હકીકતને ધ્યાનમાં રાખીને આયોજનને અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે આ બે માર્ક તો આપણે ચાર વિધાનો જોયા પહેલું હતું આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ સમાન છે વિધાન સમજાવો બે અથવા ત્રણ માર્કમાં પૂછાય બીજું હતું આયોજન અને અંકુશ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે કેવી રીતે તે સમજાવો એ પણ બે માર્કમાં પૂછાય ત્રીજું હતું અંકુશ માટે આયોજન એ પૂર્વશરત છે વિધાન સમજાવો બે માર્કમાં અને ત્યાર પછીનું આ ચોથું વિધાન તમને આપેલું છે સ્ક્રીનમાં આયોજન એ અંકુશનો જન્મદાતા છે વિધાન સમજાવો બે માર્કની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખશું ત્યાર પછીનો નવો જે ટોપિક છે એના વિશેની વાત હવે પછીના લેક્ચરની અંદર આપણે કરશું એક નમ્ર નિવેદન છે કે કદાચ શાળાઓ છે ઓક્ટોબર માસની અંદર ખુલી પણ જાય અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જોતા સરકારે એવું જણાવેલ છે કે એકવીસ તારીખ પછી વિદ્યાર્થીઓ માત્ર શિક્ષકોના માર્ગદર્શન માટે થઈ અને શાળાએ જઈ શકશે એ પણ વાલીની પૂર્વ મંજૂરી હોય તો જ લેખિતની અંદર મંજૂરી સાથે શાળાએ જઈ શકે પણ જ્યાં સુધી ગવર્મેન્ટ છૂટ ન આપે

તો ધીમે ધીમે છે શાળાઓ શરૂ થાય ધોરણને ધોરણને મહત્વ મળે નવ થી બાર ધોરણને પહેલું મહત્વ મળશે માટે આ પરિસ્થિતિને જોતા જો શાળાઓ શરૂ થાય તો તમે પંદર વીસ દિવસ કે મહિનો દિવસ ભણશો ત્યાં તમારી એક્ઝામ લેવાશે એટલે અત્યાર સુધી બી ની અંદર આપણે ચાર ત્રણ પાર્ટ ચાલ્યા પાંચમો છઠ્ઠો અને આ સાતમો પાર્ટ છે એમાં હવે બે લેક્ચર કે ત્રણ લેક બે જ લેક્ચર બાકી છે તો આટલે સુધીનું કમ્પ્લીટ તૈયાર કરવું કેમ કે પરીક્ષા આવશે તો સીધું એ પૂછાશે એટલે અગાઉથી તૈયારીમાં રહેવું આપને એવું લાગે છે કે વેકેશન છે ગવર્મેન્ટે ઓનલાઈન કોર્સ ચાલુ જ રાખેલા છે એની પાછળનું કારણ ઓનલાઈન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું છે તમને ખબર છે કે વચ્ચે પરીક્ષાઓ વીકલી લીધી છે આપણે સ્કૂલમાં પણ ઘણી બધી સ્કૂલમાં કન્ટિન્યુ પરીક્ષા લીધી છે તો આ બાબત લેવી એ જરૂરી છે અને આશા રાખવું કે આપ અને આપનો પરિવાર આ કોરોનાની સ્થિતિ વચ્ચે સલામત હશે પરિવારનું અને આપનું કાળજી રાખશો વડીલોનું ધ્યાન રાખશો બાળકોને બહાર ન નીકળવા દેશો સરકારી ગાઈડલાઈન છે જેનું ખૂબ જ સચોટપણે પાલન કરવું કે જેના કારણે જે અત્યારે વૈશ્વિક મહા મહામારી સમયે જે સમસ્યાઓ અત્યારે ઉદ્ભવેલી છે એમાં કદાચ આપણો પણ ભોગ ન લેવાઈ જાય એ માટે આપણે જાતે જ સાવચેતી આપણી ફરજ છે આપણે જ આપણા વોરિયર બનીએ કોરોના વોરિયર બનીએ આપણે જાતે જ સરકારી નિયમોનું પાલન કરીએ કે જેના કારણે આ સ્થિતિથી બચી શકાય અને ફરી એકવાર હવે આપણે નવા લેક્ચર સાથે મળશું અને ત્યારે બાકીના જે મુદ્દાઓ છે જેની ચર્ચાઓ કરશું ખૂબ જ કાળજીથી વાંચજો ધ્યાન આપજો ઓનલાઈન શિક્ષણને ખૂબ જ મહત્ત્વનું સમજજો અને જ્યાં ન સમજાય ત્યાં તમે નોંધ કરજો જ્યારે વાસ્તવિક શિક્ષણ શરૂ થાય ત્યારે આપણે ફરી વખત છે એના ઉપર ધ્યાન આપશું આ બાબતને નકારી કાઢવા કરતાં ધ્યાને લેવી અને આ સૂચનાઓ સુધી એટલા એ જ વ્યક્તિઓ પહોંચેલા હશે જેણે આખો લેક્ચર જોયેલો છે ઘણા લેક્ચર અધૂરો મૂકીને નીકળી જતા હોય છે જોતા નથી હોતા તો એના સૂચનાઓ ખબર હોવાની નથી અમને પણ ખબર છે કે બધા આખો લેક્ચર નહીં જોવે તો આ જેટલા વ્યક્તિઓ અત્યારે પૂરેપૂરા લેક્ચર સુધી પહોંચેલા છે અને સૂચનાઓ સાંભળે છે એને ખાસ નમ્ર નિવેદન છે કે તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખશો કે જેના કારણે આવી વૈશ્વિક મહામારીથી પણ બચી શકાય આપણી જાતની જે સાવચેતી છે એ જ આપને આવી સમસ્યામાંથી ઉગારી શકે અને હવે પછીના લેક્ચરની અંદર આપણે પાછા મળશું ધન્યવાદ